તમને શું કહું ખબર, લગ્નનો પ્રસંગ તમારા માટે મંગલિક કહેવાય, મંગળ કે ને, અને મંગળમાં તમે અપમંગળ શરૂ કરો છો. ઓરે બોલે નતા બોલાવા, ચલો નામ કેન્સલ કરો. આ અપમંગળ કહ્યું કે બીજું હું એમ કહું કે જેને નથી બોલાવ્યા એને પણ બોલાવો, પ્રોબ્લેમ શું છે? એનાથી પ્રેમ વધશે કે દ્વેષ વધશે? તમારે પ્રેમ વધારવો છે કે દ્વેષ વધારવો છે? વધારવો છે પ્રેમ, એને તમારે ધંધા શેને ચાલે છે? દ્વેષને જ વધારવાના. એને નથી બોલાવ્યા કોઈ કારણ હશે? આપણે શા માટે એના જેવા થવું? આપણી સાથે એના સંબંધ સારા છે, આપણે 100% બોલાવવા. ગણિત તમને કહું, તમારા જીવનમાંથી તમે ગણિતની બાદબાકી કરી નાખો. ગણિતની જો બાદબાકી કરી નાખશો તો બધો અગણિત લાભ હશે. એમને એક્ઝામ્પલ સાથે સમજાવું. 9 માંથી 9 બાદ કરો કેટલા? 9 ને 9 થી ભાગો, ડિવાઈડ 1. 9 ને 9 નો પ્લસ કરો, 18 કરતો છે. 9 ને 9 થી મલ્ટીપ્લાય કરો, 81 કરે. 4 4 ગણિત ના પ્રકાર આવી ગયા, માઇનસ પ્લસ ડિવાઈડ મલ્ટીપ્લાય, 4 4. આ સિવાય 5મું તો કઈ નથી ને. હું તમને કહું આ ગણિત છે ને, ત્યાં સુધી તમારી સંખ્યા મર્યાદિત છે. ગણિત કાઢી રાખો, 9 ને 9 બે ને બાજુમાં બેસાડી દો તો કેટલા થાય? શું ચડે? 0 ચડે, 9 ચડે, 18 ચડે કે 81 ચડે કે 99 ચડે? હવે 99 9 ને 9 ને બાજુમાં બેસાડી દીધા છે, ત્યારે 99 થયા. ક્યાંય પ્લસ માઇનસ કર્યા ખરા? કુછ નહીં, બે બાજુમાં બેસી જાઓ. મારે એ જ કહેવું છે, જેને તમે દુશ્મન માનો છો ને, એની સાથે પ્લસ માઇનસ કરવા જશો ને તો તમારી સંખ્યા નાની હશે. પ્લસ માઇનસ કરવાનું બંધ કરી એની બાજુમાં બેસી જાઓ, 99 થઈ જશે. પ્રેમ થઈશે, અને પ્રેમ માટેની પહેલી કન્ડિશન છે ભૂતકાળને ભૂલી જવાની તૈયારી થઈશે. ક્ષમાપને બે ચીજ માંગે છે, નંબર 1 વિસ્મરણ, નંબર 2 વિસર્જન. શું ચડે, વિસ્મરણ ચડે કે વિસર્જન ચડે? ફરક શું? પેલા એ સમજાવો, વિસ્મરણ માં અને વિસર્જન માં ફરક શું છે? વિસ્મરણ અને વિસર્જન માં ફરક શું? કમ્પ્યુટર ની સ્ક્રીન ના આવે, કમ્પ્યુટર ને ડાઉનલોડ કરેલું છે એને વિસ્મરણ કહેવાય. સ્ક્રીન પરથી ઉડાવી દીધું પણ ડિલીટ કરી નાખો એને શું કહેવાય? તમે કમ્પ્યુટર ની ભાષામાં સમજાવવું પડે. સ્ક્રીન પર નથી પણ ડાઉનલોડ છે એ વિસ્મરણ છે. તમે ડિલીટ જ મારી દીધું, હવે સ્ક્રીન પર પણ નથી ને ડાઉનલોડ પર નથી એને વિસર્જન કહેવાય. મારે કેવું છે, ક્રોધનું વિસ્મરણ કરવાનું કે વિસર્જન કરવાનું? ભૂલનું વિસ્મરણ કરવાનું કે વિસર્જન કરવાનું? નિમિત્ત મળે, પાછી સામે વાળાની ભૂલ યાદ આવી જાય તો સમજો તમે વિસ્મરણ કર્યું છે. વ્યક્તિ મળે છતાંય વસ્તુ યાદ ના આવે એ દિવસે તમે વિસર્જન. આ વખતે સમાપના વિસ્મરણની છે કે વિસર્જન? આપણે સંવત્સરી ક્યારે આવે છે? ભાદરવાસુ. અને એ દિવસે મહારાષ્ટ્રની અંદર શું હોય ખબર છે? ગણેશનું તો વિસર્જન બોલે છે કે વિસ્મરણ બોલે છે? વિસર્જન. વિસર્જન એટલે દરિયામાં પધરાવી દીધા, હવે પાછા ક્યારે નહીં આવે. એટલે એ જ રીતના કોકની ઉપર થયેલી ભૂલ ક્રોધ એ મારે એવી રીતે વિસર્જન કરી નાખવું છે, હવે બીજી વાર એ વ્યક્તિ મળે ત્યારે મારે જૂની વાત યાદ. તમારા પ્રોબ્લેમ એ છે, રિક્ષાની બુકડમ આપી દીધા છે, પાછા જયારે ભેગા થાય ને યાર શું છે આ? હવે આપણે બધા મિચ્છન વિક્રમ કરી દીધા, પણ આ પણ આવે ને પછી ગાડી યુટર્ન લે, એવી યુટર્ન લે, એવી યુટર્ન લે, ફરી પાછા કોથળામાંથી હરકાબા. હિન્દુસ્તાન અને પાકિસ્તાનનો શું ફરક છે? હિન્દુ અને મુસ્લિમનો શું ફરક છે? હિન્દુમાં મૃત્યુ પામે ત્યારે વ્યક્તિ
અને મુસ્લિમ ને જયારે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે એને દફનાવવામાં આવે છે, અને હિન્દુમાં ગાળવામાં આવે તો દહન કરવામાં આવે, ત્યાં દફન છે, કઈ દહન છે, સમાપનામાં દફન ન જોઈએ પણ દહન. આડકા દાટી દીધા પછી કૂતરો ચડે ક્યારેક આ માટી ખોતરી અને પાછા એ આડકાને બહાર લાવી શકે જો દફને ન હોય તો. હવે ચિતા ઉપર ચડાવીને સળગાવી દેવામાં આવે એટલે હાડકા પર સળગીને રાખ થઈ જાય ત્યારે દફન નથી થતું, દહન થાય, દફન નથી થતું, દહન થઈ જાય, રાખ થઈ જાય છે. કોકને જયારે સમાપના કરો છો ત્યારે એ ભૂલોને દફનાવો નહીં, તો ભૂલોનું એકની એક વાત જયારે રિપીટ થતી હોય સમજ છો કે તમે દફનાવ્યો છો, દહન નથી.